નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે મુક્ત પતન વિશેના બીજા દાખલા વિશે અભ્યાસ કરીશું. દાખલા નંબર એક માણસ ઊંચા બિલ્ડિંગ છત પર દોડતા દોડતા તે બિલ્ડિંગની નજીક તેના કરતા નીચા બિલ્ડિંગની છત પર પહોંચવા સમસ્થિત કૂદકો મારે છે. જો બંને બિલ્ડિંગ વચ્ચેનું અંતર કેટલું છે 10 મીટર તથા ઊંચાઈનો તફાવત કેટલો છે 9 મીટર હોય તો માણસની ઝડપ 9 મીટર પ્રતિ સેકન્ડ હોય તો બીજા બિલ્ડિંગ સુધી પહોંચી શકશે. હવે માણસ કઈ દિશામાં ગતિ કરે છે? સમસ્થિત દિશામાં. પણ જેવો બિલ્ડિંગ નીચે જશે એટલે મુક્ત પતન થશે, એક સાથે બે પ્રકારની ગતિ થશે. તો સમસ્થિત ગતિ કે જ્યાં વેગ કેટલો છે 9 મીટર પ્રતિ સેકન્ડ, એને કદુ દિશામાં, તો દિશામાં વેગ કેટલો હશે 0 મીટર પ્રતિ સેકન્ડ. આ પ્રારંભિક બિલ્ડિંગની વાત થઈ. તેથી આપણે અજો દિશાની ગતિ માટે ધ્યાનમાં લેવાનું છે. અજો દિશામાં થતી ગતિ માટે x બરાબર v0t પ્લસ 1 kt² માં અજો દિશાનું કાપેલ અંતર x બરાબર એટલે કે બંને ઊંચાઈનો તફાવત કેટલો છે 9 મીટર અને પ્રારંભિક વેગ v0 કેટલો થશે 0 મીટર પ્રતિ સેકન્ડ અને a બરાબર જી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ² તો સમીકરણ બનશે. તેથી x એટલે કે 9 બરાબર પ્રારંભિક વેગ 0 t પ્લસ 1 10 t² તેથી 9 બરાબર 5 t² આવશે. તેથી t² બરાબર 9/5 સાદુરૂપ આપશો એટલે અહીંથી આપણે ટીની કિંમત મળશે ટી બરાબર 1.36 સેકન્ડ. હવે સમસ્થિત દિશામાં વેગ કેટલો છે? સમસ્થિત વેગ બરાબર 9 મીટર પ્રતિ સેકન્ડ અને કેટલો સમય બરાબર મેં સમય ટી બરાબર 1.36 સેકન્ડ. તો આની મદદથી આપણે વી બરાબર x/t તેથી અંતર x બરાબર vt તેથી x બરાબર વેગ કેટલો છે 9 × t³ = 1.36. તો કાપેલ અંતર x બરાબર આવશે આપણે 12.06 મીટર. આમ વ્યક્તિ સમસ્થિત દિશામાં કેટલું અંતર કાપશે 12.06 મીટર સુધી પહોંચી શકશે. તો અહીંયા તો બે બિલ્ડિંગ વચ્ચે અંતર કેટલું આપેલું છે 10 મીટર, એટલે 10 મીટર સુધી તે પહોંચી શકશે. દાખલા નંબર 2, ગુરુત્વાકર્ષણની અસર વિશે મુક્ત પતન કરતો પથ્થર 6 સેકન્ડની ગતિ બાદ જમીનની સપાટીથી 1 ઇંચ ઊંચાઈ રાખે સમસ્થિત ગ્લાસની તકતીને અથડાય છે. તે ગ્લાસની તકતીને તોડીને 2 સેકન્ડમાં જમીન પર પહોંચે છે અને તકતી અથડાયા બાદથી કેટલો વેગ ગુમાવે છે 2.5 જેટલો વેગ ગુમાવે છે. તો આ ગ્લાસની તકતીની ઊંચાઈ શોધો. મેં ધારી લઈ કે આ ગ્લાસની તકતી છે, કોઈ કેટલી ઊંચાઈથી એ જ ઊંચાઈથી કોઈ પથ્થરને મૂકવામાં આવે છે કેટલી સેકન્ડમાં નીચે પહોંચે છે t1 બરાબર 6 સેકન્ડ અને અથડાયા બાદ તો જમીન પર કેટલી સેકન્ડમાં પહોંચે છે આ સમય આપેલો છે આપણે t2 બરાબર 2 સેકન્ડ. હવે મુક્ત પતન કરતા પદાર્થ માટે પ્રારંભિક વેગ v0 બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ અને સમય કેટલો લેવાનો છે t બરાબર 6 સેકન્ડ. તેથી અંતિમ વેગ કાચની તકતીને અથડાય ત્યારનો વેગ v બરાબર v0 પ્લસ at તેથી v બરાબર v0
is equal to 0 plus a મુક્ત પતન પર એટલે લિમિટ માં કેટલી લેવાની થશે 9.8 જો જો કરે જેટલી d કેટલો છે 6 તેથી અંતિમ વેગ b બરાબર 58.8 મુક્ત પર સેકન્ડ જો અત્યારે બાદ બાદ નો વેગ વેગ v બાય વેગ હતો કેટલો v અત્યારે બાજુ બે જ ઊંચા છે તો વેગ શું કરે છે શું આવી જશે તો માઇનસ બે ના છેદ માં ત્રણ v વસા લેવો એટલે થ્રી વી માઇનસ ટુ વી ના છેદ માં ત્રણ એટલે કે v ના છેદ માં ત્રણ અંતિમ વેગ કેટલામો ભાગ નો થઈ જશે ત્રીજા ભાગ નો તેથી v પ્રાઇમ બરાબર v ના છેદ માં ત્રણ v કેટલો છે 58.8 છેદમાં તો તેથી અંતિમ વેગ v પ્રાઇમ બરાબર 15 કરશો એટલે આપણે જવાબ કેટલો મળશે તો કે 19.6 મીટર પર સેકન્ડ આ અત્યારે બાદનો કયો વેગ થશે પ્રારંભિક વેગ કે અત્યારે બાદની સ્થિતિ માટે પ્રારંભિક વેગ v0 બરાબર 19.6 મીટર પર સેકન્ડ સમય t બરાબર પછીનો સમય કેટલો હશે 2 સેકન્ડ અને હવે a બરાબર g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર તેથી કાપે અંતર એટલે કે સપાટીથી ઊંચે x બરાબર v0t પ્લસ 1 r kt સ્ક્વેર હવે પ્રારંભિક વેગ કેટલો છે 19.6 સમય t બરાબર 2 સેકન્ડ પ્લસ 1 r જેની કિંમત 9.8 2 નો વર્ગ કેટલો થશે 4 19.6 ગુણ્યા 2 એટલે 39.2 પ્લસ 1 r ગુણ્યા 9.8 ગુણ્યા 4 એટલે આવશે 19.6 એટલે કુલ અંતર આવશે 58.8 મીટર આમ આજે અંતર છે અંતર કેટલું છે 58.8 મીટર ઉપરનો અંતર કરવું તો એ બને શક્ય છે કે x બરાબર v0t પ્રારંભિક તો 0 છે પ્લસ 1 r જેની કિંમત 9.8 t કેટલો છે 6 છનો વર્ગ અહીંથી ગણી તો આપણે આ અંતર ગણેલું છે કે અંતર કેટલું હશે તો એ આ સમીકરણ ઉપરથી મળી જશે દાખલા નંબર 3 ઉર્ધ્વ દિશામાં ફેંકેલ એક બોલ 14 મીટરની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે તો કઈ ઊંચાઈએ તેનો વેગ પ્રારંભિક વેગથી કેટલો થશે પડતો મહત્તમ ઊંચાઈ વેગ કેટલો હશે 0 મીટર પર સેકન્ડ અને પ્રારંભિક વેગ બરાબર v0 ઊંચાઈ h બરાબર કેટલા થયા છે આપણને 100 મીટર અને હવે a બરાબર હવે કઈ તરફ છે v ક્ષેત્ર માઇનસ g બરાબર માઇનસ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ સ્થિતિ માટે આપણે સમીકરણ લખ્યું તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax તેથી 0 નો વર્ગ માઇનસ v0 સ્ક્વેર બરાબર 2 એની કિંમત નિયરેસ્ટ કેટલો લઈ લઈશું તો કે માઇનસ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર 10 અને x કેટલો x એટલે કે હું સર્કિટ કે આપણે 16 મીટર જી કેવો લોડ છે માઇનસ તેથી માઇનસ v0 સ્ક્વેર બરાબર માઇનસ 2 ગુણ્યા 10 ગુણ્યા 16 16 2 32 ગુણ્યા 10 તેથી
zero square बराबर मीटर स्क्वायर पर सेकंड स्क्वायर। अबे अपन ने जो पूछा है उसे कि कई ऊंचाई है ये मिति दे प्रारंभिक मिति कितना होती है अर्धो इसलिए हमें अंतिम वेग बी बराबर बी जीरो ना छेद में बी प्रारंभिक वेग बराबर बी जीरो तो वेग ए बराबर माइनस जी बराबर माइनस दस मीटर पर सेकंड स्क्वेयर अने ऊंचाई एच बराबर खाली जगह समीकरण v square minus v zero square बराबर 2ax v square जी के लक्ष्य आप v zero square ना चेक ना दे इतने v zero square ना चेक ना दे लाते से चार minus v zero square बराबर 2 इन्हें जी के minus 10 इतने x ने तो कहाँ फिर करवानी चाहिए इतनी लसाई हो तो v zero square minus 4 v zero square चेक मार चार बराबर माइनस 40x तेजी माइनस 3v0 स्क्वायर ना छेद ना 4 बराबर माइनस 40x। अबे v0 स्क्वायर ने भी मदद अपने कितनी मदद ली से v0 स्क्वायर बराबर 320 समीकरण में दोनों मिल गई तेजी माइनस 40x बराबर माइनस 4 गुणियां का सो इस माइनस माइनस तेजे से एन से तो एक्स बराबर तो गुणियां का सो बीस ना छेद मां 40 गुणियां 4 बराबर बांगर का प्रशिक्षण जो आप बोल सकते हैं अपन ने 12 मीटर हम 12 मीटर हम चाहिए तो ना विकेट लो तेजे से और तो आज आप लोग को क्लास में का एच प्राइम बराबर एन स्क्वायर माइनस वन एच थ्री बनी सके जहाँ n बराबर इतना छेद ना बी यानी h बराबर 100 मीटर। दाखला नंबर 4 एक टावर ने टोच पर थी 39.2 मीटर छे कोई एक क्षण टावर पर थी एक पदार्थ ने मुक्त पतन करवामां आवे छे હવે મુક્ત પતન કરતા પદાર્થ માટે મુક્ત પતન માટે સમીકરણ તો તે x બરાબર v0 t plus 1 t સ્ક્વેર તેથી x બરાબર એનો પ્રારંભિક વેગ કેટલો થશે 0 t plus 1 એની કિંમત લઈએ જો આપણે 9.8 इंटू टी स्क्वायर એટલે x બરાબર કેટલું આવશે 4.9 ટી સ્ક્વેર આ મુક્ત પતન કરતા પદાર્થ માટે। હવે પછી અને બરાબર 358 ના તળિયેથી બીજા પદાર્થને ઉર્ધ્વ દિશામાં 19.9 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે। જો પહેલા પદાર્થ એક આપેલ હતો આપણે ધારી લઈએ કે આ કેટલો નીચે આવે છે x જેટલો તો નીચેનું તો કેટલું થશે કુલ કેટલું હતું 39.2 તો 39.2 માઇનસ x એ જેટલો અંતર થશે સમીકરણમાં કિંમત મૂકી દઈએ આપણે તેથી ઉર્ધ્વ દિશા માટે x બરાબર v0 t प्लस 1 50 स्क्वायर तो x ની જગ્યાએ 39.2 माइनस x बराबर v0 v0 प्लस 1 19.6 t प्लस 1 તો એની માટે જે કેવું લેવું પડશે આપણે માઇનસ। હવે ઉપરથી જોઈએ આપણે તો અહીંયા નિશાની ધ્યાનમાં લીધેલ નથી એટલે નીચેના માટે નિશાની લીધી છે
प्लस ऊपर माटे जे इक्वेशन लेवे पड़शे माइनस तो वलकम पहला तो केव थशे माइनस ने प्लस में देख तो केव थशे माइनस 1 जी जी 9.8 इनटू टी स्क्वायर તેથી x માઇનસ 39.2 બરાબર માઇનસ 19.6t પ્લસ 4.9t સ્ક્વેર તેથી x બરાબર 39.2 માઇનસ 19.6t પ્લસ 4.9 टी स्क्वायर अबे दो दिशा निकल के मैं डालने समीकरण सो मतलब जो एक्स बराबर 4.9 टी स्क्वायर इन्हें उपयोग करना कर लिया अबे तो एक्स बराबर 4.9 टी स्क्वायर बराबर 39.2 माइनस 19.6 प्लस 4.9 टी स्क्वायर 4.9 टी स्क्वायर 4.9 टी स्क्वायर से छे कैंसिल माइनस 19.6 बाजू में छे 19.6t बराबर 39.2 તેથી t બરાબર 39.2 ના છેદમાં 19.6 બરાબર 2 સેકન્ડ બંને 2 સેકન્ડ બાદ ભેગા થશે અને ત્યારે કાપેલ અંતર તો x બરાબર 1gt² એટલે 4.9t² 4.9 બેનો વર્ગ 4.9 એટલે કે 19.8 મીટર આપણે અંતર કેટલું થશે 19.8 મીટર